હાલ જ્યારે સમગ્ર ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાતમાં રિલાયન્સ જીઓની મોબાઈલ સુવિધાનો લાભ કરોડો લોકો ઉઠાવી રહ્યા છે, જીઓની બહેતર કનેક્ટિવિટી સાથે અત્યંત નીચા ભાવે ઇન્ટરનેટની સુવિધા આપતું નેટવર્ક બન્યું છે, ત્યારે માળિયા હાટીના ગીર પંથકના છેવાડા ગામ સુધી જીઓ કંપનીનું નેટવર્ક પૂરું પાડવામાં આવે તેવું આ વિસ્તારના લોકો પ્રબળ માંગ કરી રહ્યા છે. આંગે મળતી વિગત મુજબ માળિયા હાટીના તાલુકાના ગીર વિસ્તારના ગામડાઓમાં ઇન્ટરનેટના ધાંધિયાથી લોકો વારંવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં જીઓ કંપની દ્વારા ઘણા ખરા ગ્રામ્ય વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ કોઈ કારણોસર હજુ સુધી જીઓ કંપની દ્વારા ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી નથી, જેને કારણે આ વિસ્તારના લોકોને સરકારના નિયમ મુજબ તમામ ઓનલાઈન કામગીરી કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અન્ય કંપનીઓ કરતાં જીઓ કંપનીનું નેટવર્ક સસ્તું અને સારું મળી રહે છે. અન્ય ખાનગી કંપનીઓ અને બીએસએનએલ કંપનીની ઇન્ટરનેટ સેવા છાશવારે ખોરવાઈ જાય છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જીઓ કંપની દ્વારા વહેલી તકે ઇન્ટરનેટ સેવા શરૂ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. માળિયા આટીનાના ગીર વિસ્તારના ગામડામાં ઇન્ટરનેટની બહુ તકલીફ છે, બહુ ધાંધિયા છે, તો જીઓ કંપની વાળાએ અંડરગ્રાઉન્ડ પ્રોસેસ કેબલનું કામ પૂર્ણ કર્યું છે, તો પણ હજી ઇન્ટરનેટ એને ચાલુ કર્યું નથી. તો મારી માગણી છે કે એ વહેલામ વહેલી તકે ઇન્ટરનેટની પ્રોસેસ નેટ ચાલુ કરવા મારી વિનંતી છે. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.